नमस्कार, स्पीड न्यूज 17 માં આપનું હાર્દિક સ્વાગત છે। આગળ વાત કરીએ વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। મુંબઈથી ઉદયપુર જઈ રહેલા કાર ચાલકને પોલીસની ઓળખ આરોપીને એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેમની પાસેથી મોબાઈલ, ક્રેડિટ કાર્ડ તેમજ રોકડ રકમ સહિતની લૂંટ કરવામાં આવી એ બાબતે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશને આ ફરિયાદ આપતા एक पोलिस कॉन्स्टेबल तथा पोलिस कॉन्स्टेबल साथीओ सामे फरियाद नोंधावी। आ बाबते तपास करता पोलिस कॉन्स्टेबल तथा तेओना साथीओनी गुनाहित प्रवृत्तिओ सामे आवता तेओनी विरुद्ध योग्य पगला भरवामां आवशे तेम त्यांना अधिकारीओ द्वारा जाणवा मळे। राजेश दरियाणी, स्पीड न्यूज 17, गांधीनगर। માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદીની સૌથી પ્રથમ તો અમને એક અરજી મળેલી હતી જેની તપાસ એસીપી કુંભાવત કરી રહ્યા હતા અને આ અરજીની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મુંબઈથી ઉદયપુર તરફ બાય કાર 13 નવેમ્બરના રોજ જઈ રહેલા એક વ્યક્તિ એકલા જઈ રહ્યા હતા ઉદયપુર ત્યારે એમને માંજલપુર વિસ્તારમાં હાઈવે ઉપર એમને રોકવામાં આવ્યા એક કાર દ્વારા અને પોલીસની ઓળખ આપીને એની ગાડીનું ચેકિંગ કરવામાં આવ્યું અને વ્યક્તિની ગાડીમાંથી બે દારૂની બોટલ મળી હતી। એ બે દારૂની બોટલ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી ગુનો દાખલ કરીને કરવી જોઈએ। એની જગ્યાએ એ જે પોલીસ કર્મચારી એની સાથેના ત્રણ અજાણ્યા માણસોએ એ વ્યક્તિને કોઈ અવારું જગ્યાએ લઈ ગયા હતા। એની પાસે એના પર્સમાં રહેલા 6-7 હજાર રૂપિયા એની પાસેથી લઈ લીધા હતા। એ ઉપરાંત એની ગાડીમાં રહેલા ગૂગલ ફોન, એપલની વોચ, એ ઉપરાંત ગાડીની ડેકીમાં સિક્યુરિટી પેટે રાખેલા બીજા 15-20 હજાર રૂપિયા અને દારૂની બોટલ પણ લઈ લીધી હતી। એ પણ ઓછું પડતું હોય એના માટે એમણે એ વ્યક્તિને અલગથી બેંક એટીએમ પાસે લઈ ગયા હતા અને બેંકના એટીએમમાંથી 10 હજાર રૂપિયા રોકડા ઉપાડ્યા હતા એની પાસેથી અને એ ઉપરાંત પેટ્રોલ પંપ પાસે લઈ જઈને પેટ્રોલ પંપમાં ક્રેડિટ કાર્ડ એનું સ્વાઇપ કરાવીને એ ક્રેડિટ કાર્ડના પૈસા 10 હજાર રૂપિયા પણ પાછળથી 3-4 દિવસ પછી એ પોલીસે મેળવી દીધેલા હતા। આ પોલીસની ઓળખ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર છે। આ કોન્સ્ટેબલ રમેશ ગલસર વિરુદ્ધમાં પ્રોપર ઇન્કવાયરી એસીપી કુંપાવત દ્વારા કર્યા બાદ ગઈકાલે એના વિરુદ્ધમાં જે એસીપીની કલમો છે એ કલમો એ ઉપરાંત એક્સ્ટોર્શન મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનાની તપાસ એસીપીના ગુનાની તપાસ ડીવાયએસપી દરજ્જાના અધિકારી કરતા હોય છે। આ ગુનાની તપાસ એસીપી પરાક્રમસિંહ જાડેજાને પરાક્રમસિંહ રાઠોડને આપવામાં આવી છે અને એનો ગઈકાલે જ આરોપી પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસરનો આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કરાવી દેવામાં આવ્યો છે અને આજે એનો રિપોર્ટ નેગેટિવ આવ્યાથી એની ધરપકડ કરવામાં આવશે। આ ગુનામાં એના સાથ આપનાર અન્ય 3 કર્મચારીઓ એની પણ અન્ય 3 જે પ્રાઇવેટ માણસો છે જે એણે રાખેલા હતા એની પણ ટૂંક સમયમાં એના ઇન્ટ્રોગેશનમાં એના નામ અને એની ઓળખ મેળવીને એમને પણ ધરપકડ કરવામાં આવશે। પોલીસ કર્મચારીને મેં કહ્યું એ પ્રમાણે એની વિરુદ્ધમાં જે વધુમાં વધુ કલમો જે રાજ્ય સેવક પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરે એ લાંચ અંગેની કલમનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ ઉપરાંત એની વિરુદ્ધમાં એક્સ્ટોર્શનનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પ્રોહિબિશનની કલમો એણે દારૂની બોટલો જે ફરિયાદી પાસેથી લઈ લીધી હતી એ દારૂની બોટલો એની પાસે હોવાના કારણે એની વિરુદ્ધ પ્રોહિબિશનની કલમો પણ એડ કરવામાં આવી છે। આ ગુનામાં આવનારા દિવસોમાં આજના દિવસમાં એની ધરપકડ થશે અને એ બાદ એના રિમાન્ડ લેવામાં આવશે અને એની એના વિરુદ્ધમાં એસીબીનો ગુનો દાખલ થયો છે એ અનુસંધાને એની વિરુદ્ધમાં ખાતા રહે પણ પગલાં લેવામાં આવશે અને એને ટૂંક સમયમાં ફરજ મોકૂફ કરવામાં આવશે। એ નાઇટ રાઉન્ડમાં હતો પરંતુ એ નાઇટ રાઉન્ડમાં એને હાઈવે પર કોઈ પેટ્રોલિંગ આપેલું નહોતું અને એ સ્પેશિયલી પોતાની પ્રાઇવેટ ગાડીમાં આ કાર્યવાહી કરવા માટે જ અને આવી રીતે કોઈ વ્યક્તિ ડ્રાઈવર કોઈ વ્યક્તિ બહારથી આવતું હોય એવા કોઈ વ્યક્તિ જે ટ્રાવેલર છે એને રોકીને આ રીતે એણે એનો પ્લાન જ હતો આ રીતે કરવાનો એટલે જ એણે પોતાની પ્રાઇવેટ ગાડી સ્કોર્પિયો ગાડી અને બીજા 3 પ્રાઇવેટના માણસો રાખેલા હતા અને જેમને લઈ જઈને એમની સાથે મળીને એણે આ વ્યક્તિની સાથે એક્સ્ટોર્શન કર્યું છે। હાલના તબક્કે પ્રાઇવેટ ગાડી સ્કોર્પિયો કબજે લેવામાં નથી આવી પરંતુ એના અટક કરીને એને રિમાન્ડ લઈને ગાડી હાલ ક્યાં છે એની તપાસ કરીને ગાડી પણ કબજે લેવામાં આવશે। હાલના તબક્કે એવા કોઈ બીજા બનાવ ધ્યાને આવેલ નથી પરંતુ આ પહેલો બનાવ અને અંતિમ બનાવ રહે એ અમારું વડોદરા શહેર પોલીસ અને પોલીસ કમિશનર સાહેબનું એક આ પગલું છે અને એના માટે જ ગંભીરતા આ જે બનાવ છે એની ગંભીરતાને ધ્યાને રાખીને કોઈપણ વ્યક્તિ હોય
એને આ પ્રકારનું કોઈ પણ કૃત્ય કરશે એની વિરુદ્ધમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એક આ એક સંદેશો દરેકે દરેક વડોદરા શહેરના દરેક પોલીસ કર્મીને અને તમામને આપવા માટે થઈને આ પહેલા જ બનાવમાં અમે તાત્કાલિક અસરથી એની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળ એની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મેં કહ્યું એ પ્રમાણે ગઈકાલે જ ફરિયાદ દાખલ થઈ છે. આરોપી અમે અમારા કબજામાં જ છે. એનો કોવિડ ટેસ્ટ કર્યા પછી એને અરેસ્ટ કરવામાં આવશે અને આગળ એના રિમાન્ડ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ યોગ્ય અને કાયદેસરની જ કાર્યવાહી કરવામાં આવશે. મેં કહ્યું એ પ્રમાણે એને અરેસ્ટ કર્યા બાદ એની તમામ મુદ્દામાં રિકવરીની કાર્યવાહી, જે પણ એને ગૂગલનો ફોન, એપલની વોચ, દારૂની બે બોટલો અને જે એના પૈસા, એની પાસેથી બે અલગ અલગ એટીએમમાંથી 10,000 રૂપિયા વત્તા ક્રેડિટ કાર્ડ, એનું જે સ્વાઇપ કર્યું હતું પેટ્રોલ પંપ ઉપર, એ તમામ મુદ્દામાલની રિકવરી કરવામાં આવશે.